સુરત શહેરમાં આવેલા અઠવા લાઇન્સ વિસ્તારમાં રસ્તા પર પાર્ક થયેલી કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેવામાં આવ્યો હતો, જેથી અકળાયેલી મહિલાએ પોલીસના જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ધક્કામુક્કી કરી હતી. સાથે જ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો, જેનો હાજર સ્થાનિક લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ મામલે એસઆઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા ઉમરા પોલીસે કાર ચાલક મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક હિન્દી બોલતી મહિલા ગુસ્સામાં પોલીસ ઓફિસરને ધમકાવી રહી છે. તુકારે બોલાવતી મહિલા પોલીસ જવાનને પોતાની ગાડી છોડી દેવા ધમકાવી રહી છે. સાથે મહિલા એ પણ કહી રહી છે કે તમે એક કલાકથી હમણાં લોક ખોલીએ એમ કરો છો. મારા ઘરે મારી દીકરી એકલી છે, તમારે જેને ફોન કરવો હોય તેને તમે કરો, પણ મને જવા દો. સામા પક્ષે પોલીસ જવાન મહિલાને કહી રહ્યો છે કે હું મારું કામ કરી રહ્યો છું. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલા અને પોલીસ જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. થોડી જ મિનિટોમાં આસપાસ લોકોનું ટોળું એકત્રિત પણ થઈ જાય છે અને પોલીસને મારો મારો એવી ચીચિયારી બોલાવી રહ્યા છે. તો કેટલાક લોકો મહિલાને સમજાવી રહ્યા છે કે જવા દો, શાંતિથી મામલો પતાવી દો. એક તરફ સમાજમાં લોકોને કાયદાનું પાલન કરવાની પ્રેરણા આપતી પોલીસના જ જવાનની આવી રીતે અપમાન કેટલી હદે યોગ્ય કહેવાય. બનાવની જાણ ટ્રાફિક પોલીસ ઉમરા પોલીસને કરતા પીસીઆર ગણતરીની મિનિટોમાં આવી તો ગઈ, પરંતુ આ મહિલાએ પીસીઆર પોલીસ જવાન અને પછી ઉમરા પોલીસ મથકમાં જઈને પોલીસ સ્ટેશન પણ માથે લીધું હતું. આખરે આ મહિલા સામે પોલીસ પર હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.